જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન એક બાળકી પર દીપડાએ જીવલેણ હુમલો કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર અમરેલીના રાજુલાની 11 વર્ષીય બાળકી પરિવાર સાથે ગિરનારની પરિક્રમાએ આવી હતી, જ્યાં પરિક્રમા દરમિયાન બોરદેવી રાઉન્ડના બાવરકોટ વિસ્તારમાં બાળકી શૌચક્રિયા માટે ગઈ અને ત્યાં દીપડાએ આવી બાળકી પર હુમલો કરી તેને ફાડી ખાધી હતી. ઘટનાને પગલે વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો, ત્યારે બાળકીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. ત્યારે બનાવને પગલે વન વિભાગ દ્વારા પરિક્રમા રૂટ પર પાંજરા મૂકી દીપડાને પાંજરે પુરવાતા જ વીજ હાથ ધરાઈ છે. અમે લીલી પરિક્રમ કરવા આવ્યા હતા, તે અમે લીલી પરિક્રમ કરતા આવ્યા તે 6 વાગે જાગ્યા, એટલે ના 4 ફૂટ અમને આગી દીકરી પેશાબ કરવા ગઈ તો દીપડો લઈને વીજ ગયો. પછી વાહેની વાહે અમે દોડ્યા 200 કિલોમીટર સુધી, તો અંબાણોની દીપડો આમ જોયો નથી, આમ છોડાવવા વાળા જંગલ ખાતા વાળા હતા. એને અમે ટાપ થઈને કહી આવ્યા હતા, અમારા મારા પાટલા હો કે તમે ના જાઓ, તે ના લખાઈ આવ્યા. લખાવી ને પછી પાછા ટાપ ઘાયાઘા આવ્યો, એ રાતે પછી ગોતતા હતા. એ ટાપ વાળાની દીકરી જડી, અમને નથી જડી. કેટલા વર્ષની દીકરી છે? 11 વર્ષની દીકરી છે. ગામ વિક્ટર, અમારું નામ શોખ પાયલબેન. આજે વહેલી સવારે પાયલબેન કરીને એક અમરેલીના વતનીનો દીકરી છે, કરીબ 11 વર્ષનો આશરે ઉંમર છે. તો પરિક્રમાનું બોરદેવી પોર્શન કમ્પ્લીટ કરીને એ બાવળકાંઠ વિસ્તારથી આગળ પડાવ કરી હતી. એન્ડ વહેલા સવારે ટોયલેટ માટે થોડું જાડી ઝાકડા બાજુ એ જ્યારે ગઈ તો એમને એક દીપડાએ એટેક કર્યું અને અનફોર્ચ્યુનેટલી એમનું મૃત્યુ નિપજ્યું છે. તો અત્યારે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલુ જ છે અને સ્થળ પર અમારા તાત્કાલિક સ્ટાફ અને ટ્રેકર ટીમ પહોંચી ગયા હતા. એન્ડ ઓફકોર્સ ડેડ બોડીને રિકવર કર્યું, ઢસાડીને કરીબ 50 મીટર જેટલા અંદર લઈ ગયા હતા બોડીને. એન્ડ દેન અમે પૂરા કોશિશ કરી રહ્યા છીએ કે પાંજરા ગોઠવીને દીપડાને પકડવાનું અને પબ્લિકને વિનંતી કરવામાં આવે કે પરિક્રમા રૂટમાં જે રેગ્યુલર પડાવ છે અને રૂટ છે ત્યાંથી ડાયવર્ટ ના થાય. અને અમે યાદ કરીએ કે અમે સેન્ચ્યુરીની અંદર પરિક્રમા કરી રહ્યા છીએ, તો વન્યપ્રાણી વિસ્તારમાં થોડું સાવચેતી રાખીએ અને પર્ટિક્યુલરલી રાતના સમયમાં ઓર અમારા સ્ટાફનું પૂરતી કાળજી છે કે કોઈ પણ ઘટના બની નહીં. આપના રેકોર્ડ મુજબ આવું કઈ ઘટના અમારા જાણ મુજબ થયું નથી, ફર્સ્ટ ટાઈમ છે.